SQLite. First of all, add database. Add database from our source. Diet Forbes, Matrimony, App, Source, Main, Assets, Database, Matrimony.db. કેમ શું થયું? અહીંયા સેવ કર્યું. મેટ્રિમોની આવી ગયું. કનેક્ટ ટુ ધ ડેટાબેઝ. આમાં તો ઓલરેડી છે, ક્રિએટ કર્યું હતું આપણે ત્યારે. તો આ ડેટાબેઝ બીજો છે, એનો મતલબ એ છે રિમૂવ ફોલ્ડર. અહીંથી આપણે પાછા આવી જઈએ તો અહીંયા વર્કશોપ, ફોર્સ, મેટ્રિમોની, એપ, સોર્સ, મેન, અસેટ્સ, ડેટાબેઝીસ, મેટ્રિમોની. હવે આવે તો પછી મને કોઈ કે કહેતા નહીં. આ ત્રણને ભૂલી જાઓ, કારણ કે એસક્યુએલ ડેટા એડિટમાં ક્રિએટ કરેલું છે એટલે આવે. આપણે આ બે ટેબલ ક્રિએટ કર્યા હતા. આ ચાર ટેબલ જે નીચેના છે એ આપણે ક્રિએટ કરેલા નથી. આઈ થિંક હું એસરમાં જ્યારે કામ કરતો ત્યારે એસક્યુએલ ડેટા એડિટમાં મેં ક્રિએટ કરેલું હશે, કાં ઓપન કર્યું હશે. ટૂલ છે આનું, જેમ એસક્યુએલ સ્ટુડિયો છે, એસક્યુએલ ડેટા એડિટ છે, એમાં યુઝ કરીએ એટલે બાય ડિફોલ્ટ પોતાના યુઝ માટે આ ટેબલ ક્રિએટ કરે છે. આપણે એનું કંઈનું કામ નથી. આપણા ક્રિએટ કરેલા બે ટેબલ છે. રેડી? આને ડિલીટ કરી દેવા છે ભલે ને, જે આપણે ક્યાં નડે છે. ક્રિએટ ટેબલ MST. રેડી? ન્યુ કોલમ, ફેવરિટ ID, ઇન્ટીજર, પ્રાઇમરી કી, કન્ફિગર ઓટો ઇન્ક્રીમેન્ટ. ઓકે. ધેન રજિસ્ટ્રેશન ID, ઇન્ટીજર, ફોરેન કી, કન્ફિગર રજિસ્ટ્રેશન ID. બીજું અમારે કંઈ દેવું નથી. રિમાર્ક્સ એક દઈ દઈએ. રિમાર્ક્સ વેર કેર શો ટેબલ ક્રિએટેડ અહીંથી આપી દઈએ. ઓકે. રેડી? આ ટેબલ થઈ ગયું ક્રિએટ. તો હવે આનું કંઈ કામ નથી ને. બસ આમ આપણે આઇકોન લઈ લીધા હતા, બાકી જોવું પડશે ને હવે. એન્ડ્રોઇડ રિસોર્સ મિપમેપ. મિપમેપમાં આપણે ફેવરિટનો આઇકોન ડાર્ક ને લાઇટ છે એ ઇનપુટ લીધા નથી. પહેલા તો એ બે આઇકોન લેવા પડશે. ઓકે. કોડિંગ કરેલું છે આજ છે ને, જોવું નહીં પડે ને. છે તો આજ. તો સૌથી પહેલા ઇનપુટ લઈ લઈ બે. ન્યૂ ઇમેજ એસેટ ફેવરિટ લાઇટ. જોયું ને એટલામાં સ્ક્રોલ આપવાનો પ્રોબ્લેમ શું થાય. યુઝર, મારી પાસે ઓલરેડી આઇકોન ડાઉનલોડ કરેલા છે, હું ડાઉનલોડ નથી કરતો અત્યારે. તમારે જરૂર પડે તમારે ડાઉનલોડ કરી લેવું. ફેવરિટ લાઇટ. રેડી?
એને અહીંથી સ્ક્વેર કાઢી નાખેલ, થોડુંક સારું લાગે. નેક્સ્ટ ફિનિશ. અને હજી એક લેવાનું છે, ઇમેજ સેટ ફેવરિટ ડાર્ક ઇમેજ પાથ. દર વખતે પાછું હતું ત્યાંથી આવી જાય છે. કીધું તું ગૂગલમાં કમ્પ્લેન કરવાની, કઈ રીતે ફેવરિટ ડાર્ક. નેક્સ્ટ ફિનિશ. બે ઇમેજ આવી ગઈ, તો બે ઇમેજ આવી ગઈ છે. તો હવે આપણે અહીંયા ડિસ્પ્લે ઓલ માટે જ્યાં રેકોર્ડ બનાવ્યો હતો, લિસ્ટ રજિસ્ટ્રેશન રેડી પ્રિવ્યુ, અહીંયા આ રેકોર્ડ આપણો છે ને, એમાં આઈ થિંક અહીંયા રાખી દઈએ આ કોર્નરમાં, ચાલશે ને? તો અહીંયા ઇમેજ વ્યૂ શું આપશું, આને વેબ કન્ટેન્ટ આપી દઈએ. વેબ કન્ટેન્ટ, વેબ કન્ટેન્ટ બીજું આપણે કંઈ આવડતું નથી એટલે SRC આપણે ડાયરેક્ટ આઇકોન મૂકીને જોઈ લઈએ, ચાલશે? ચાલશે ને, કંઈ પ્રોબ્લેમ લાગતો નથી. હવે આપણે આને આઈડી અહીં આપી દઈએ, આઈડી LSTREG_IMG_favorite રેડી. અને હવે આ આઇકોન અહીં રાખવાની જરૂર નથી, નહીં તો ખોટો આવશે પાછો, એટલે ખાલી ચેક કરવા માટે લીધું કે હવેનું આઇકોન ડિસ્પ્લે થશે. હવે જે કંઈ કરવાનું છે એ ક્યાંથી છે? ક્યાંથી છે કરવાનું? આઇડેપ્ટેડ ડિસ્પ્લેમાંથી નથી ને? ઓકે, એમાં એક ન્યૂ કંટ્રોલ ડિફાઇન કરવાનો છે, ઇમેજ વ્યુ IMG ફેવરિટ રેડી. પછી એક ગેટ વ્યૂની અંદર ઇનિશિયલાઇઝ કરવાનું થશે, તો કરી દઈએ ઇનિશિયલાઇઝ. હાલો થઈ ગયું ઇનિશિયલાઇઝ. હવે જ્યારે આમાં આવે ત્યારે કંઈક સ્ટેટમેન્ટ એને આપવું પડશે, એમને તો કેમ ડિસાઇડ કરવું મારે કયો આઇકોન સેટ કરવો? તો એના માટે પ્રોજેક્ટમાં બિન ફાઇલમાં એક હું વધારાનો વેરિયેબલ લઈ લઉં છું. અહીંયા પ્રાઇવેટ સ્ટ્રીંગ ફેવરિટ સ્ટેટસ રેડી. એટલું હું જ્યારે ડેટાબેઝમાં ક્વેરી મારીશ ત્યારે ત્યાં ચેક કરીશ ફેવરિટ છે કે જનરેટ કેટર સેટર. ઓકે થઈ ગયું જનરેટ, અને ક્લોઝ. હવે અહીંયા એની પહેલાં શું જોવું પડશે? DB હેલ્પર, એમાંથી જે મને લિસ્ટનો ડેટા મળે છે એની ક્વેરીમાં ફેરફાર કરવાનો છે. આ સિલેક્ટ ઓલ છે ને, આમાં આપણે ઓલ ડિટેલ લીધેલી હતી, નેમ જેન્ડર સિટી ને બધું લીધું હતું ને, તો આમાં હવે એક ચેન્જ કરવો પડશે. શું? એક વધારાની કોલમ લેવી પડશે, એક વધારાની કોલમ લેવી પડશે. કઈ કોલમ લેશું બોલો? અહીંથી એન્ટર મારજો તો વધારે મજા આવશે ને. કોમા MF MF ડોટ શું આવશે? શું આવશે? રજિસ્ટર આઈડી શ્યોર? હવે ખાસ થોડુંક વધારે ધ્યાન આપવું,
જરૂર પડશે એટલે અહીંયા કોમા, એના પછી એક કોલમ લેવી છે. કેસ વેન, યાદ છે એવું કંઈ? કેસ વેન એમ એફ ડોટ ફેવરિટ, નોટ ફેવરિટ, રજિસ્ટ્રેશન આઈડી ઇઝ નલ, ઇઝ નલ, ધેન નો, એલ્સ યસ, એન્ડ એઝ ફેવરિટ સ્ટેટસ. સમજણ? મેં ક્વેરીની અંદર ઇફ કન્ડિશન મૂકી દીધી, ક્વેરીની અંદર ઇફ કન્ડિશન મૂકી, જો નલ હોય તો નો રિટર્ન કરે, અને જો કંઈ આઈડી હોય, નલ ના હોય તો એલ્સમાં જશે તો મને યસ રિટર્ન કરે. યસ ઇટ મીન્સ શું થયું? યસ નો મતલબ શું છે? ફેવરિટ ટેબલમાં એન્ટ્રી છે. નો નો મતલબ શું થયો? ફેવરિટમાં એન્ટ્રી. ખાલી એટલું કરે કંઈ નથી થયું, થોડુંક બાકી જાય. આવે થઈ ગયા પછી લેફ્ટ આઉટર જોઈન એમ એસ ટી ઓન ઓન શું આવશે? એમ આર ડોટ રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ એમ એફ ડોટ રજિસ્ટ્રેશન આઈડી. રેડી? પૂરું બધું? તો આપણે એક નવી કોલમ અહીંથી મળશે અને એ કોલમને આપણે અહીંથી સેવ કરવાની જરૂર. આઈ થિંક એ કોલમનું નામ આપણે શું રાખ્યું હતું? આવું જ રાખ્યું ને? જોવો, અહીં જોઈ લેવાનું, રાખ્યું છે એમ નહીં. અહીં શું રાખ્યું છે? એજ. એટલે આ જે આખું આઉટપુટ આવશે એ કેની અંદર આવશે? એજ કહીને કોલમ નામ આપી દીધું ને. મેં નવી કોલમ ડિફાઇન કરી અને અહીંયા હું એને સેવ કેમાં કરીશ? ફેવરિટ સ્ટેટસ નામની મેં એક સ્ટ્રીંગ લઈ લીધી છે. રેડી? અહીં સુધી ક્લિયર? અહીં સુધી કઈ પ્રોબ્લેમ નથી ને? હોય તો કે ને કેવું. ઇફ એરે રજિસ્ટ્રેશન ડોટ ગેટ આઈ ડોટ ગેટ ફેવરિટ સ્ટેટસ ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ. જો યસ હોય એનો મતલબ શું થશે? એનો મતલબ ફેવરિટ છે. તો એવું લખી શકાય કે વ્યૂ હોલ્ડર ડોટ આઈ એમ જી ફેવરિટ ડોટ સેટ ઇમેજ રિસોર્સ આર ડોટ મીપ મેપ ડોટ આઈસી ફેવરિટ ડાર્ક. રેડી? યસ હોય તો ડાર્ક પાછું દેખાડવું પડશે ને એટલે. અને યસ, અને જ્યારે આ કરીએ ત્યારે એક બીજી વસ્તુ જોડે સેટ કરી દઈએ છીએ, એટલે શું આપણે દર વખતે યાદ દઈએ એટલે સેટ ટેગ, અને ટેગમાં હું આપી દઈશ ડાર્ક. રેડી? ટેગ જોડે સેટ કરી દઉં ડાર્ક, એટલે મને એક કન્ડિશન ચેક કરવાનું સહેલું પડે, કારણ કે જ્યારે ક્લિક થાય ત્યારે હું ટેગ ચેક કરીશ. ડાર્ક છે કે લાઇટ? લાઇટ હોય તો ડાર્ક કરું, ડાર્ક હોય તો, એટલા માટે મેં ટેગ સેટ કરી દીધું. એલ્સ કોપી પેસ્ટ. ખાલી અહીં શું ડિફરન્સ આવશે? હવે લાઇટ અને અહીંયા લાઇટ. રેડી? તો આ શું થયું? નોર્મલ ડિસ્પ્લે થયું. એક્શન લેવાની બાકી, જો ફેવરિટમાં હશે તો અહીં બતાવશે, નહીં હોય તો નહીં, પણ ફેવરિટમાં નાખવાનું કામ જ બાકી. તો એના માટે વ્યૂ હોલ્ડર ડોટ આઈએમજી ફેવરિટ ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર ન્યૂ ઓન ક્લિક લિસ્નર. આવી ગઈ મેથડ આખી અહીંયા? તો સૌથી પહેલાં સ્ટ્રીંગ
str equal to viewHolder dot img favorite dot get tag. આપણે સેટ કર્યું હતું ને, ક્લિક થયેલ અંદર આવીને પહેલું કામ શું કરવાનું, ટેગ ગેટ કરી લ્યો. રેડી? ઇફ str ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ જો ડાર્ક હોય તો શું કરશું? ડાર્ક હોય તો આ કરવાનું થશે. તો આપણે જો અહીંયા ઇમેજ ચેન્જ લાઈટ અને ટેગ શું કરી દીધું, અને એલ્સ નહીતર ઓબ્વિયસ છે ડાર્ક ન હોય તો એ લાઇટ જ હોય. તો આ કોડ અહીંયા પેસ્ટ. રેડી થઈ ગયું સિમ્પલ કામ? તો હજી એક પ્રોબ્લેમ બાકી, હજી એક પ્રોબ્લેમ બાકી. જ્યારે ટેગ સેટ કર્યો હતો ત્યારે જે સ્ટાર ઉપર ક્લિક થયું તો આપણે ફેવરિટ ટેબલમાં એન્ટ્રી કરવાની છે ને, શેની એન્ટ્રી કરું? મારી પાસે આઈડી તો છે નહીં, ક્યાં રજિસ્ટ્રેશન આઈડી? સ્ટાર ઉપર ક્લિક કર્યું તમને કેમ ખબર કે આ કયો સ્ટાર છે, ક્યાં રજિસ્ટ્રેશન આઈડીનો સ્ટાર છે? રેકોર્ડ ઉપર ક્લિક થાય તો તમે રજિસ્ટ્રેશન આઈડી લઈ લો. રેકોર્ડ ઉપર ક્લિક થાય તો રજિસ્ટ્રેશન આઈડી મળી જશે, પણ રેકોર્ડ ઉપર ક્યાં ક્લિક કર્યું, એની ક્યાં કર્યું? સ્ટાર ઉપર કર્યું. તો જ્યારે અહીંથી સેટ કરતા હોય ને ત્યારે જ આપણે ચેન્જ કરી નાખીએ. આ ટેગ જે છે ને એમાં આઈ થિંક આપણું રજિસ્ટ્રેશન આઈડી આ જ છે ને. કોપી, અને જ્યારે અહીંથી સેટ કરે ને ત્યારે ઇક્વલ ટુ કરીને રેડી શું કર્યું મેં, ડાર્ક ઇક્વલ ટુ રજિસ્ટ્રેશન આઈડી. હવે જ્યારે હું ગેટ કરીને ત્યારે બે ભાગ કરી નાખીશ, એક મને રજિસ્ટ્રેશન આઈડી મળશે ને એક ટેગ મળશે. એ જ રીતે અહીં લાઇટમાં રેડી. તો અહીંયા મારી પાસે ડાયરેક્ટ હું આ કરી નહીં શકું. હવે ગેટ થઈ ગયું ને એસટીઆરમાં આવ્યું ને, તો સ્ટ્રીંગ એસટીઆર વન ઇક્વલ ટુ એસટીઆર ડોટ સ્પ્લિટ. હવે સ્પ્લિટ કરવું પડશે, તો આનાથી મેં સ્પ્લિટ કરી નાખ્યું. જ્યારે હું ગેટ કરી ત્યારે ઇક્વલ ટુ થી સ્પ્લિટ, બે ભાગ મળી ગયા. પહેલા ભાગમાં શું છે, ટેગ છે ને, પહેલા ભાગમાં ટેગ છે એટલે ઝીરો. રેડી? અને એસટીઆર વન ઓફ વનમાં શું છે, આઈડી. તો હવે આઈડીનું જે કામ કરવું હોય કરું. તો એના માટે અહીંયા ડીબી હેલ્પરમાં એક ન્યૂ ફાઇલ બનાવી નાખું મેન્ટેન કરવા માટે. ડીબી અંડરસ્કોર ફેવરિટ. મેં કન્સ્ટ્રક્ટર ખાલી કોપી પેસ્ટ કરી લીધું, યાદ છે ને આ કન્સ્ટ્રક્ટર? રેડી? કન્સ્ટ્રક્ટરમાં ટાઈપ ના કરવું પડે એટલા. હવે મેથડ લખી નાખીએ. આ તો આપણે ડીબી ફેવરિટને એસક્યુલેટ એસેટ એલ પરથી ઇનિશિયલાઇઝ કરવા માટે કન્સ્ટ્રક્ટર લખતા હતા ને, એ જ કન્સ્ટ્રક્ટર. દર વખતે કન્સ્ટ્રક્ટર ટાઈપ ના કરવું પડે, એક ફાઇલમાં બનાવી હોય કોપી પેસ્ટ કરતું જાવ. નાવ પબ્લિક વોઇડ ઇન્સર્ટ શું આવશે અહીંયા, ઇન્ટ આઈડી. આના સિવાય કંઈ આવશે નહીં આવે, શ્યોર? બિન ફાઇલમાં એક ફાઇલ નહીં બનાવવી પડે, બનાવવી પડશે કે નહીં? બિન પ્રાઇવેટ ઇન્ટ ફેવરિટ આઈડી, પ્રાઇવેટ ઇન્ટ રજિસ્ટ્રેશન આઈડી. રિમાર્ક્સની કંઈ જરૂર નથી, રિમાર્ક્સની કંઈ જરૂર નથી. આ ધ્યાન આવ્યું બે શું કર્યું મેં, કારણ કે ત્યાંથી મારે બે આર્ગ્યુમેન્ટ મોકલવી પડશે કે ફાઇલ જનરેટ કરાવો, એનું એક રીઝન કહું. ફર્સ્ટ ફેવરિટ આઈડી છે,
કે આપણે અહીંથી મોકલવાનું છે કે ઓટો ઇન્ક્રીમેન્ટ છે, તો એની ક્યાં જરૂર છે? જે અહીંથી મોકલવાનું છે શું છે? એક જ વેરિયેબલ છે, તો એના માટે ઓબ્જેક્ટ બનાવવાની ક્યાં જરૂર છે? એના માટે બિન ફેલની જરૂર છે કે કાંઈ જરૂર છે? કારણ કે એક કરતાં વધારે વેરિયેબલને મૂવ કરાવવાના હોય તો બિન ફેલની જરૂર. આપણે તો અત્યારે એક જ છે એટલે આને અહીંથી પાછું રજા આપી દઈએ. વયું ગયું. ઓકે, અહીંયા જે આઈડી મળશે એ ક્યુ આઈડી હશે? રજિસ્ટ્રેશન આઈડી. રેડી? તો અહીંયા SQLite database db equal to get writable database. Ready? Pachi content values cv equal to new content values. Ready? અહીં સુધી બધું યાદ છે. cv dot put bracket માં registration id comma શું આપશું? registration id પૂરું. એક જ લાઈન ઇન્સર્ટ કરવાની મારે. ફેવરિટ આઈડી છે એ ઓટો ઇન્ક્રીમેન્ટ છે, નિર્માસમાં મારે કંઈ આપવું નથી. તો હવે અહીં ખાલી શું લખવાનું રહ્યું? ડીબી ડોટ ઇન્સર્ટ, પેલા ટેબલ નેમ MST અંડરસ્કોર કોમા, શું આપવાનું છે? નલ કોમા સીવી. પૂરું? આ થઈ ગયું ઇન્સર્ટ. એક જ કોલમ ઇન્સર્ટ કરવાની, આઈડી તો ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલે કંઈ આપવાની જરૂર. અને સેમ એજ હવે ડિલીટ ફંક્શન એ લખવું પડશે ને. ઓકે, કોપી પેસ્ટ અને ડિલીટ. હવે કન્ટેન્ટ વેલ્યુ નહીં ચાલે, એના માટે અહીં લખવું પડશે સ્ટ્રીંગ STR ક્વેરી ઇક્વલ ટુ ડિલીટ ફ્રોમ MST અંડરસ્કોર ફેવરિટ વેર રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ રજિસ્ટ્રેશન આઈડી. પૂરું? એટલું જ છે ને? ડીબી ડોટ યાદ છે? EXE મેં કીધું હતું ક્યારે યુઝ કરવાનું, યાદ છે ને હજી? તો આને કંઈ જરૂર નથી. અહીંયા ડીબી ડોટ ક્લોઝ ફિનિશ, સેમ એજ અહીંયા ડીબી ડોટ ક્લોઝ. પૂરું? બે ફંક્શન લખાઈ ગયા, ઇન્સર્ટ ને ડિલીટ. હવે ખાલી તમારાને કોલ જ કરવાનો. હવે ક્યાંથી ક્યુ કોલ કરવું અહીંયા ડિસાઇડ કરશું. રેડી? અહીં ડિસાઇડ થશે ને. તો સૌથી પહેલાં તો કોલ કરવા માટે પહેલાં તેને ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. ડીબી અંડરસ્કોર ફેવરિટ DBF. રેડી? અને એને ઇનિશિયલાઇઝ કરવો પડશે ને. DBF ઇક્વલ ટુ ન્યૂ DB ફેવરિટ બ્લેકેટમાં શું આપશું? અહીંયા એક્ટ. રેડી? આ ઓબ્જેક્ટ ક્રિએટ કરીને ઇનિશિયલાઇઝ કરી નાખો DBF. હવે નીચે જે ફંક્શન આપણે બનાવ્યું છે ક્લિક માટેનું, જો ડાર્ક હોય તો લાઇટ કરવાનો. ડાર્ક હોય એટલે ડેટાબેઝમાં એન્ટ્રી છે, તો DBF ડોટ રિમૂવ ડિલીટ. રેડી? અને અહીંયા ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ STR1 of 1. રેડી? કારણ કે અહીંયા આપણે બીજા ભાગમાં શું હતું? ઝીરોમાં હતું એ ટેગ હતો અને 1 માં હતું એ આઈડી, કારણ કે આપણે ઉપરથી સેવ એટનું કર્યું હતું. અને જો લાઇટ હોય તો શું કરવાનું છે? તો DBF ડોટ ઇન્સર્ટ અને એમાં ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ STR1 of 1. પૂરું? આ થઈ ગયું ફેવરિટ મૂવ ડેટા. છે એમાં કંઈ વધારે? ઓકે, હવે રન કરી લઈએ. સિમ્યુલેટરમાં રન નહીં કરીએ કારણ કે મેં બહાર વહી જઈશ. પછી એમાં ફેવરિટ કરવા માટે સ્ટાર ઉપર ક્લિક કરવું છે, ગોતવી પડશે પોઝિશન કે ક્યાં આમાં ક્લિક કરવું.
તો આમાં લાગ્યું કંઈ અઘરું એવું? જે વસ્તુ તમને બોર્ડ ઉપર મેં સમજાવી એ જ કરી ને, હવે હજી ગણ ગણ બંધ હો, આમાં બધું આવશે એટલે હું હજી બોલું ને, બધું તમે બોલો એ આવશે. મોબાઈલમાં રન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ, ઇન્સ્ટોલ એપીકે ચાલુ છે. અત્યારે ડિસ્પ્લેમાં કંઈ છે નહીં, રેડી? કારણ કે લિસ્ટમાં એક રેકોર્ડ નથી, ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ થઈ છે. તો પહેલાં રેકોર્ડ નાખી દઈએ, રેકોર્ડ તો અહીંથી નખાશે ને. રેડી? એક રેકોર્ડ સેવ થઈ ગયો, હજી એક રેકોર્ડ નાખી દઈએ. રેડી? ડિસ્પ્લે વોલ બે રેકોર્ડ આવી ગયા, સ્ટાર આવી ગયો. આમાંથી હું કહું આ એક રેકોર્ડ આપણો ફેવરિટમાં રહ્યો. રેડી થઈ ગયો ડાર્ક? હવે હું જ્યારે પાછું આવું ને ત્યારે પાછું મને એ તો ફેવરિટમાં મળવું જ છે. શું થયું? જ્યારે તમે ક્લિક કર્યું ત્યારે ડેટાબેઝમાં ઇન્સર્ટ. હવે આને હું કાઢી નાખું છું અને આને ફેવરિટ કરી દઉં. રેડી જોવામાં છે ને આ વસ્તુ બહુ સારી લાગે, કોટ કરતા ત્યારે થાય કે આ નાખી રીતના ચાલે, પણ બની ગયા પછી એમ લાગે કે આ ફંક્શનાલિટી સારી. એટલે ડેવલપમેન્ટ ટાઈમ એ વિચારવાનું નહીં કેટલું હાર્ડ છે ને કેટલું ઇઝી છે, એ વિચારો બેસે ને તો એપ સારી ના બને. ક્લિયર? આ આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. રેડી? હવે એપ ચેન્જ કરવું એટલે ફેવરિટની સ્ક્રીન તૈયાર. ફેવરિટની સ્ક્રીન આખી કમ્પ્લીટ. કઈ સ્ક્રીન? અહીંયા ફેવરિટ ઉપર ક્લિક કરું તો જેટલા ફેવરિટમાં રેકોર્ડ હોય એ ડિસ્પ્લે થવાની. રેડી? હવે ક્યાં ચેન્જ કરવું એ તમારે ખાલી જોવાનું છે. જોવો, જ્યારે હું આ એપ બનાવું ત્યારે હું ઓપ્ટિમાઇઝ કરું છું. એક જ એડેપ્ટર હું મલ્ટિપલ જગ્યાએ યુઝ કરે, એક જ સ્ક્રીન મલ્ટિપલ જગ્યાએ યુઝ કરે. જેમ કે આપણે ઇન્સર્ટ ને એડિટ બે માટે એક જ સ્ક્રીન યુઝ કરી છે, ઇન્સર્ટ એન્ડ એડિટ, યાદ છે? એ જ રીતે આ ડિસ્પ્લે ઓલ અને ફેવરિટ બે માટે મારે એક જ સ્ક્રીન યુઝ કરવી. થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે કે ના થઈ શકે? જોઈ લઈ. ચલો ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન ડેશબોર્ડ. રેડી? ખાલી 5 મિનિટ, ખાલી વધારે જરૂર નથી મારે. એટલે ઘડિયાળમાં નહીં, બોર્ડ અહીંયા પ્રોજેક્ટર ઉપર ધ્યાન રાખવું. ઘડી પર જે આ ડિસ્પ્લે ઓલનું ફંક્શન છે એને જ હું અહીંથી ઇન ડોટ પુટ એક્સ્ટ્રા ફ્રોમ કરીને એક ટેગમાં એક વેલ્યુ પાસ કરું છું ડિસ્પ્લે. રેડી? અને આ જ વસ્તુને કોપી અહીંયા એ જ સ્ક્રીન પાછી કોલ કરી, સેમ ટુ સેમ સ્ક્રીન, પણ ખાલી શું કરી દઈએ અહીંયા ફેવરિટ અને બટન અહીંથી બદલાવી નાખું ક્યુ. હવે ડિસ્પ્લે ઉપર ક્લિક કરે તોય એ જ બટન સ્ક્રીન ઓપન થશે અને ફેવરિટ ઉપર ક્લિક કરે તોય એ જ. બે જગ્યાએ જાય જ કેમાં? ડિસ્પ્લે ઓલ એક્ટિવિટી, ડિસ્પ્લે ઓલ એક્ટિવિટી. રેડી?
બે જગ્યાએ સિમિલર 100%, ક્યાંય કાંઈ ડિફરન્સ નથી. ઓકે, હવે ડિસ્પ્લે ઓલમાં આવી જઈએ. ડિસ્પ્લે ઓલમાં અહીંયા એક પહેલાં વેરિયેબલ લઈ લઈએ, સ્ટ્રીંગ str from ઇક્વલ ટુ બ્લેન્ક, રેડી? str from ઇક્વલ ટુ ગેટ ઇન્ટેન્ટ ડોટ ગેટ સ્ટ્રીંગ એક્સ્ટ્રા, અને ત્યાંથી આપણે શું પાસ કર્યું હતું, ફ્રોમ ટેગ. ઓકે, એટલે અહીંયા એની વેલ્યુ આવશે. તો ઇફ આ જો આ સ્ક્રીન અહીંથી ઓપન કરી હતી મેં, ડિસ્પ્લે ઓલ, એમાં એ ઉપર શું લખેલું હતું, હકીકતમાં ત્યાં લખેલું શું હોવું જોઈએ, લિસ્ટ ઓફ પ્રોફાઇલ્સ, એવું હોવું જોઈએ ને. તો અહીંયા ઇફ str from ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ, જો ડિસ્પ્લે હોય તો સેટ ટાઇટલ, સેટ શું, કઈ, હવે જે સ્ક્રીન હોય એ સ્ક્રીનમાં ટાઇટલ સેટ કરવું પડે ને, ઓપન તો ક્યાં, આપણે એમાં ફેચ નથી થવાનું, પણ ટાઇટલ બદલાવી નાખ્યું, ફેવરિટ હોય તો આ ટાઇટલ, ડિસ્પ્લે હોય તો આ ટાઇટલ. મેનિફેસ્ટમાં તમે લગાડશો તો તમને કન્ડિશન કેમ ચેક કરશો, ક્યાંથી તમે આવ્યા, ડિસ્પ્લે ઉપર થઈ આવ્યા કે ફેવરિટ ઉપર થઈ આવ્યા, પણ મેનિફેસ્ટમાં ન લાગે ને. એક્ટિવિટી એક ને એક રાખવું, એક્ટિવિટી કેમ ક્યાં બદલાઈ ગઈ, મારે મલ્ટિપલ વર્ક એકમાં કરવું છે એટલે હું આ કરું છું, જો મારે અલગ અલગ એક્ટિવિટી રાખવી હોય તો બધું ચાલે. તો મારે કોડ કોપી પેસ્ટ કરવાનો, બે નવી ફાઇલ ઓપન કરવાની, પહેલાં જોઈ લો, પછી તમને જે ડાઉટ હોય કયો હું સોલ્વ કરી દઈશ, પહેલાં ખાલી પર જોઈ લો. સેટ ટાઇટલ લિસ્ટ ઓફ પ્રોફાઇલ્સ, રેડી? એલ્સ રેડી, ડિસ્પ્લે ઉપરથી કોલ કરાય તો આ ટાઇટલ, અને ફેવરિટ ઉપર ક્લિક હોય તો આ ટાઇટલ. ટાઇટલ બદલાવી નાખ્યું, હવે નીચે ડેટા બદલાવાની વાત આવી. ઓકે, તો જ્યારે આપણે અહીંયા ડીબી રજિસ્ટ્રેશનમાં આઈ થિંક ઓન રિઝ્યુમમાં મૂક્યું હતું કે ઓન રિઝ્યુમમાં આપણે આ કોલ કર્યું છે, અહીંથી હું એક સ્ટ્રીંગ પાસ કરી str from, str from સ્ટ્રીંગ પાસ કરું ક્યાં, ડીબી હેલ્પરની અંદર, કારણ કે ડીબી હેલ્પરમાં જાય ને સિલેક્ટ ઓલ. હવે જો ત્યાં જઈને શું કરીએ, અહીંયા એકય આર્ગ્યુમેન્ટ નથી, સ્ટ્રીંગ str, રેડી? આવી ગયું str અહીં સુધી. હવે ખાલી ચેન્જ એ કરવાનો છે કે અહીંયા સ્ટ્રીંગ str one, એને પહેલાં અહીંયા એક ડિક્લેર કર્યું, ઇફ str ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ, જો ડિસ્પ્લે હોય તો str one ઇક્વલ ટુ લેફ્ટ આઉટર જોઈન, એલ્સ str1 equal to inner join. ખાલી એક વર્ડ બદલાય તો બધું કામ થઈ જતું હોય, તમારે ડીબીએલ પરનું ફંક્શન બીજું શું કામ લખવાનું, બીજી ફાઇલ શું કામ બનાવવાની, બીજી XML શું કામ બનાવવાની. મેં તમને હમણાં સ્ટાર્ટિંગમાં કીધું, લેફ્ટ આઉટર જોઈન એ શું કરશે, જે લેફ્ટ સાઈડના ટેબલમાં જેટલા રેકોર્ડ બધા લેશે ને, પહેલાંનું ખાલી સ્ટેટસ લેશે, નલ છે કે નહીં. આમ એવું ઇનર જોઈન કરી દેવું એટલે આ શું કરશે, બધાય લેશે, પણ ક્યાં, જી ટેબલમાં ઓછા હશે ને, એટલે તો ઓછા કેમાં હશે, ફેવરિટ, એટલે આ ફેવરિટમાં જેટલા જેટલા રેકોર્ડ જ લેશે. હવે આ જે વર્ડ મેં કર્યો ડિફાઈન, એને હું અહીંયા આવી રીતે કરી શકું, આવી રીતે થઈ શકે, str1 પૂરું. એક ને એક ક્વેરી, કારણ કે ફંક્શન બદલાવી દેખ્યું, લેફ્ટ આઉટ શું કરી દીધું, જરૂરી નથી કે તમારે દર વખતે આ રીતે ચાલે,
જો ચાલે તો આ રીતે, ના ચાલે તો ફંક્શન બીજું બનાવી નાખવાનું, સ્ક્રીન બીજી બનાવી નાખવાનું, એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ઓપ્ટિમાઇઝેશન ડાયરેક્ટ બધાને આવડી જાય એવું જરૂરી નથી, પણ આ મેં તમને એક સિમ્પલ વે બતાવ્યો. હજી આને ક્યાંક એરર છે, અહીંયા STR ફ્રોમ, રેડી, રન કરીને જોઈ લઈએ થાય છે કે નહીં. હવે ફેવરિટ બટન ક્લિક કરું તો એમાં એવા જ રેકોર્ડનું લિસ્ટ આવવું જોઈએ જે ફેવરિટ હોય, બાકી એ કંઈનું નહીં. તો આ ડિસ્પ્લે વોલ એ જ રીતે ચાલુ છે, એને કાંઈ પ્રોબ્લેમ નથી. આ એ છે એ ફેવરિટ છે, રેડી. હવે જ્યારે આ બટન ક્લિક કરે ત્યારે ખાલી ક્વેરીમાં શું આવી જશે, ઇનર જોઈન ખાલી આવી જશે. અને અહીંયા જુઓ, અહીં ઉપર શું આવ્યું, ટાઇટલ, આ ફેવરિટ, આમ શું આવ્યું, અહીં શું આવી ગયું, એક જ રેકોર્ડ થઈ ગયું. ઇઝ ક્વેરી, ઇઝ એરર લિસ્ટ, ઇઝ એડેપ્ટર, ઇઝ XML ફાઇલ, ખાલી મારે શું બદલાવ્યું, મેં એક વર્ડ બદલાવીને કામ થતું હોય તો શું કામ વધારાની ફાઇલ મારે ઓપન કરવી. આને કહેવાય લોજિક અને આને કહેવાય ઓપ્ટિમાઇઝેશન. ખ્યાલ આવ્યો?